बोलिए कृष्ण कन्हैया लाल की, भगत भगवान की, होरिया नाथ की जय, सिन्हा की बोलिए गौरनाथ की जय। નિયમિત સેવા બજાવે છે, તો આજે પણ આપ સૌ ભક્તોને, ગૌ ભક્તોને વિનંતી કે આપ મન મૂકીને વર્ષો આ ખીરસાની મંદિરને ખૂબ જ પુરસ્કૃત કરો, કારણ કે એમને જેટલો આનંદ આવશે એટલું એ વધારે સરસ આપ સૌને ભક્તિ ગીત સંભળાવશે, અને જેટલો તમે પુરસ્કાર વધારે આપશો એટલી ગાયોની સેવા વધારે કરશે, તો આપ સૌ સેવા કરી એમને પણ એક સેવા કરવાની તક આપો એવી વિનંતી સાથે સૌને જય શ્રી કૃષ્ણ। અને આજે તો મોટા ભાગના પૈસા તો લગભગ બધા જ પૈસા આપણી ગૌશાળામાં જ છે, પણ આપણી ગૌશાળા હોય કે બીજાની ગૌશાળામાં જે પણ કઈ પૈસા આવે છે એ ગાયોની સેવામાં જ વપરાય છે, એટલે આપ સૌ મન મૂકીને વર્ષો એવી વિનંતી સાથે આપ સૌને જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ। આજે લોજ ગામને આંગણે સોલંકી પરિવાર એક પરિવાર બની અને શ્રીમદ ભાગવત સપ્તાહ એમાં જબરજસ્ત આયોજન કરવા હોય અને એમાં જો સોલંકી એક પરિવાર થાય અને એ શ્રીમદ ભાગવત એક ગ્રંથ એવો છે કે શ્રીમદ ભાગવત એટલે મૃત્યુ સુધારવાનો ગ્રંથ, અને એ પણ લોજ ગામને આંગણે, હું તો એમ કહું કે આજ આનંદ કહેવાય કે આજ આનંદ, આજ ઉસરંગ નૈનોમાં વરહે ને સોલંકી પરિવારને આંગણે, આજ કંચન વરહે મે, આવો પરિવાર ભેળો થયો હોય અને એ પરિવાર જો એક મળી અને એ પરિવાર શ્રીમદ ભાગવત સપ્તાહમાંથી માણસ કેટલું સાંભળી શકે મહત્વનું નથી, સાંભળ્યા પછી કેટલું જીવનમાં ઉતારે ને એ મહત્વનું છે। એ 18 દિવસની સપ્તાહમાંથી તમે થોડુંક જો જીવનમાં ઉતારો અને આ પરિવાર જો થોડું થોડું જીવનમાં ઉતરી જાય તો સોલંકી પરિવાર કોઈ દી વિખરતો ન પડે, હે, અને એ સોલંકી પરિવાર જો આમાંથી કંઈક લઈ લે તો એ પરિવારોના ઘરમાં કોઈ દી મહાભારતનું સર્જન ન થાય, ને રામાયણનું સર્જન થાય એવો આજનો આ પરિવાર છે, હે, અને એ અખિલ બ્રહ્માનો નાદ કૃષ્ણ કાળીયો ઠાકર અને માં ભગવતી ગાયોને જે સેવા કરવી હોય અને એની જો કૃપા થાય તો જ આવા કાર્યો બની હગે, નકર આ કાર્યો કરવા બહુ અઘરા છે, હે, એવો આજનો સત્સંગ ખીરસરા ગૌ સેવા ધૂન મંડળ આજ આનંદ કરાવવા માટે જાય આવ્યું છે, અને જે કઈ આ પૈસા થાય તમને એમ લાગે કે આપણે થોડું ઘણું કંઈક દેવું ગાયું માટે ધર્માદો કરવો, હે, આપણે ક્યાંય ધર્માદો ગાયો માટે કરી ન શક્યા હોઈએ અને આપણને એમ થાય કે આવા સારા સત્સંગમાં આપણે જાવું અને આપણે થોડોક ધર્માદો કરવો, તો આપણે ભૂલ નહીં તો ભૂલની પાંખડી દઈ અને આપણે ધર્માદો કરીએ અને આપણા પૈસાની માં ભગવતી ગાયું જો નિર્ણ ખાય અને એના જો અંતરના આશીર્વાદ આપણને મળે તો આપણે થોડુંક દીધું હોય તો અનેક ઘણું કરીને આપણને પાછું આપે એને જ માં ભગવતી કહી શકાય, આ તો માની તાકાત હોય, અને કોઈ પણ કાર્ય તમે આરંભો અને માને પૂછી અને માને પગે લાગીને કોઈ પણ કાર્ય તમારે કરી લેવું એ કાર્ય તમારું કોઈ દિન નબળું ન થાય, ન થાય અને ન જ થાય એટલી તાકાત છે, હે, એ તાકાત છે એટલે આપણે આ કરી હગીએ, નકર કરવું બહુ અઘરું છે। અને જે કઈ પૈસા થાય એ બધાય પૈસા લોજ ગામની ગૌશાળામાં રહે, અહીંથી ખીરસરા ગૌશાળા ધૂન મંડળ કોઈ પણ પૈસો લઈને જવાનો નથી, એટલે આપણને જ્યાં ઠીક લાગે ત્યાં, જે આપણને ઠીક લાગે ત્યાં વરહજો, અને તમને એમ લાગે ત્યાંમાં વરહવા જવું છે ખાવા પીવાનું એ ખાઈને આપણે આમાં ટેસ્ટ થી બેઠા હોઈએ, જ્યાં તાળી પાડવાની જરૂર પડે ત્યાં તાળી નથી કસરત છે, એ તાળી પડી જાય ને તો 10 કે 15 પોઈન્ટ આપણું ડાયાબિટીસ ઘટી જાય, રિપોર્ટ કરાવજો,
એ કસરત છે પણ આપણે કરી શકતા નથી, તો આપણે શું કરીએ? હે, આની પાછળ અમને જે ઠીક લાગશે ન્યા અમે પણ આમાં કંઈક જે કંઈ સાહિત્ય હશે, પછી કોઈ પણ ગૌશાળાનું હશે, અખિલ બ્રહ્માનો નાથ કૃષ્ણ કાળિયા ઠાકરનું કંઈ પણ હશે, એ બધું આજ અહીં પીરહવાના છે અને આનંદ જ કરવાનો છે. એટલે આનંદ કરજો અને જે ઠીક લાગે એ વરહજો. એટલે મા ભગવતી ગાયો માટે જે કંઈ થવાનું હશે એ થઈ જાય ભાઈઓ. હા, હવે ચા આવી ગયો આપણે આમાં. હવે ચા હમે નજર જાય એટલે આપણે બોલતા બંધ થઈ જઈએ. પેલા પાણી પાજો પછી ચા. પાણી પાયાના પાંચ પૂન્ય છે, એટલે કહું પાણી પાયાના પાંચ પૂન્ય, ચા પાયાના સો, અન્નના અનેક, પણ મન કોસવાય નહીં. તો અંદરથી મન કોસવાતું હોય તો આનું પુણ્ય ન મળે. હા, હવે ચા આવ્યો એટલે આપણે એમ બોલવામાં ન મજા આવે, કારણ કે ચા દેખો એટલે ચા વિશે કવિ હું લખ્યું ખબર છે. હે, કે ચા તું તો ચાગલો થા મારે, દાળે દાળે વધતો જા મારે, ચા તું તો ચાગલો થા માં, દાળે દાળે વધતો જા મારે. ઈ ચા દાળે દાળે વધતું જાય ને વગર આપણે હાલે એમ નથી હો ખરેખર. આ તો આપણે ખેડૂત દીકરા છે લગભગ, અને અમે ખેડૂત છીએ અને ખેડૂત દીકરાને ખબર હોય હો. હા, મોસમ નું તાળું હોય, દિવાળી આવી ગઈ હોય, ઝીણો ઝીણો ભૂર વાતો હોય અને માંડવીના કર્યા હાલતા હોય, એટલે આપણે ગાડા જોડીને ખેતરમાં પડાવ નાખ્યા હોય, બે પાંચ છોકરા હોય અને એ છોકરાને એના બાપુજીની બધાય પડાવ નાખ્યો હોય, ચારક વાગ્યાનું ટાણું હોય અને એ ચારક વાગ્યાને ટાણે કર્યું જોડી, એટલે આપણે ચા કરીએ. હવે સીમમાં ચા કરવો એટલે ઓલા આડિયા સાણા કહેવાય, એમાં પોદરા પડ્યા હોય ને એને એ આડિયા સાણા ભેળા કરી ત્રણ ઢેફા મૂક્યા હોય, એની માથે આળ કર્યો, એ સૂલો હરગાવી એક નાનકડી એવી ટોપડી હોય, અહીંયા સીમમાં બીજું શું હોય, સ્ટીલની તો કદાચ હોય તો ન હોય, હે, એ નાનકડી ટોપડી હોય અને એ ટોપડીમાં એ ચા પકાવતા હોય. હે, એ કેવો ચા પકાવે કે ચૂલે મેલી તપેલી ને હેઠ કર્યો છે તાપ, ચૂલે મેલી તપેલી ને હેઠ કર્યો છે તાપ, કોરે મોરે છોકરા બેઠા ને વિશમાં બેઠો એનો બાપ, ચા તું તો ચાગલો થામાં, દાળે દાળે વધતો જા મારે. આ ચા દાડે દાડે વધુ તો જાય ને એ વગર હાલે નહીં નથી, નકર આ બે વાર ચા ન મળે તો અગિયાર વાગે તો એમ થાય કે હવે અહીંથી અમને એમ થાય ને તમને એમ થાય, બધાયનું ભેગું છે. હા, હવે આ તો રંગ દળ તારા દળ છે અને જેમ રણમાં ખરેખર શબ્દ શબ્દ ઉપર ધ્યાન દેવાનું હોય, પછી કાળિયા ઠાકરનું ગમે કીર્તન હોય, ભજન હોય, દુહો હોય, ચંદ હોય, કે લોક સાહિત્યના કોઈ પણ દાખલા હોય, એ દાખલા અમે અહીંથી એ પણ લોક સાહિત્ય આજ પીરહવાનું છે. પણ શબ્દ મોઢામાંથી નીકળે તો આપણને ખબર પડી જવી જોઈએ કે આ હું કે કવિ એક ચંદમાં કીધું કે મોતી સમય એક નંગ, મોતી સમય એક નંગ, ઇનમે અમોલ રંગ, મિલેગા જવેરી કિંમત ઘર જાનીએ, કહે કવિ બિરબલ સુનો સાહ અકબર, આદમી કે તોલ એક બોલ મે પીછાનીએ. આ જો ખબર પડી જાય ને તો આપણને બધું સમજાઈ જાય. હા, બોલ તો મહાદેવ, બોલ કૃષ્ણમૈયા. તો આવા સરસ્વતી માથુર દીકીએ અનેક ગણપતિ દીજીએ જ્ઞાન, બજરંગી મહાબલ દીજીએ સતગુરુ દીજીએ શાન, બજરંગી મહાબલ દીજીએ
मोह सतगुरु दीजिए मन मरे माया मरे मर मर जाए शरीर आशा ने तुसना नाम रे भोक गए संत कबीर तो आवी भटमाले घड़ियाल तमे कांडे बांधी कांपरो घटमाले घड़ियाल तमे कांडे बांधी कांपरो ये वापुर तो तम कहे प्राणिया तमे घट दितार दया करो पुरुषोत्तम कहे प्राणिया तमे घट दितार दया करो गुरु जी साकी जी ओ जैसो पूनम को चांद तेज करे पण तपे नहीं आपे निज ज्ञान तो उनाड़ो आपो અને કામનો છે ભાવ ખોટો 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 પછી દિવાળી ટાણે ઢોટું મેલે આમાં કોનો ઢગલો છે મોટો દિવાળી ટાણે ઢોટું મેલે આમાં કોનો ઢગલો છે મોટો એવી સોના ઈ ધોળી રૂપા બેડવાને ના દર ઉપા જોને ના
Oh, yeah.